માળિયાહાટીના અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાકની હોળી કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે ખેડૂત હરજીભાઈ ભાણજીભાઈ પાથરે પાછોતરા ભારે વરસાદ પડવાના કારણે પોતાના 12 વીઘાના ખેતરમાં વાવેલ મગફળીનો પાક સડી જવાના કારણે નિષ્ફળ જતા આજે પાકની હોળી કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂત હરજીભાઈના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો અને આ વર્ષે ફરી પડતા ઉપર પાટું પડતા ભારે વરસાદના કારણે 12 વીઘાના વાવેલ મગફળીનો પાક સડી જતા પશુધનને ખવડાવવા માટે ચારો સડી જતા પાકને સળગાવી નાખ્યો હતો. ખેડૂત હરજીભાઈના પરિવારના 10 સભ્યો પાક નિષ્ફળ જવાને કારણે નોંધારા બની ગયા છે. તેમના પરિવારનું ભરણ પોષણ કરવા માટે તેમજ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે તેમની પાસે સગવડતા ન હોવાના કારણે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને વિશેષ પેકેજ દ્વારા સહાય કરવામાં આવશે તો ખેડૂતો ફરીથી શિયાળુ પાકનું વાવેતર પણ કરી શકશે. હાલ તો સરકાર પાસે સહાયની રાહ જોઈ ખેડૂતો ઘરે બેસી ગયા છે. નામ કિશોરભાઈ હરજીભાઈ પાથર. આ 12 વીઘાની માંડવી છે, એમાં ડારામાં કે કાંઈ છે નહીં એટલે અમે બધું ભેગું કરી અને હરગાવી દીધી. ભેગી કરવાની મજૂરી અમાર નથી. મશાબેન, અમારે 12 વીઘામાંથી હાવ ફેર ગયું બધું, નથી માળાનું કે નથી માલનું. અટાણે અમારે મજૂરી શું કહેવાય કાઢવું પણ મજૂરીનું નથી, તો અમે બારી દીધું બધું. અટાણે નથી અમારે કાંઈ, તો હવે કંઈક સરકાર સહાય કરે તો થાય. અમે 10 માણસ કુટુંબ છે, તો અમારે કેવી રીતના નભવું? તમારે શેર ઉપીત છે, શું કરવું અમારે? પંકજ કાર્યાનો રિપોર્ટ માળિયાહાટીના.